नमस्कार विद्यार्थी मित्रों, वेलकम बेक। आगळ आपणे यूनिट वन में एक्टिविटी वन, एक्टिविटी टू अने एक्टिविटी थ्री नो अभ्यास कर्यो हतो। तमने मजा आवी हती ने भणवानी? वेरी गुड। तो आजे आपणे एक्टिविटी फोर ने समझीशुं। एक्टिविटी फोर छे ए फोर ने समझवा माटे पहला आपणे थोड़ू ग्रामर शीखीशुं, बराबर? कारण के एक्टिविटी जे फोर छे ए फोर ने समझवा माटे आपणे भूतकाळनो ना टूबीना रूपो छे ए भूतकाळना टूबीना रूपोनुं आपणे ग्रामर आजे शीखीशुं। એટલે આ જે એક્ટિવિટી છે તમે સરળતાથી સમજી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, મને એ કહો કે વર્તમાન કાળના ટુબીના રૂપો કયા છે? વેરી ગુડ, એમ ઇઝ આર। તેવી જ રીતે ભૂતકાળના ટુબીના રૂપો કયા છે તમને ખબર છે? યસ, વોઝ અને વેર। વોઝ અને વેરના ઉપયોગથી વાક્યો બનાવવાના છે આ એક્ટિવિટીમાં। જે નીચે જુઓ તમે ઉદાહરણમાં વાક્યો આપેલા છે એ વોઝ અને વેરથી બનાવેલા છે, તો તેવા જ વાક્યો આપણે બીજા બનાવવાના છે। તો એ આપણે બનાવવા માટે પહેલાં આપણે પાસ્ટ ફોર્મ શીખીશું। Past forms of to be, was, were. Let's here we go. વિદ્યાર્થીઓ, એક્ટિવિટી ફોરમાં હાજરી પત્રકની વિગત આપેલી છે। જુઓ તેમાં પહેલા ક્રમ આપેલો છે, પછી નામ, નામનું કોલમ છે, નામની અંદર તમારે બે વિદ્યાર્થીઓના નામ આપેલા છે, તમારે બીજા ચાર વિદ્યાર્થીઓના નામ લખવાના છે, અને ત્યાર પછી વારના કોલમ આપેલા છે। હવે નીચે જુઓ તેના આધારે વાક્યો આપેલા છે ઉદાહરણમાં, તેવા વાક્યો આપણે બનાવવાના છે। એમાં પહેલું વાક્ય છે, પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે। તો આ વાક્ય કઈ રીતે બન્યું અને શા માટે બન્યું એ જાણવા માટે સૌથી પહેલા આપણે ભણવું પડશે પાસ્ટ ફોર્મ્સ ઓફ ટુ બી, એટલે કે ભૂતકાળના ટુબીના રૂપો વોઝ અને વેર। લેટ્સ વી ગો ફોર ઇટ। હિયર વી કેન સી, જો અહીંયા એક મેં ચાર્ટ બનાવ્યો છે પાસ્ટ ટેન્સ। પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ। નીચે જુઓ ભૂતકાળના રૂપો કયા છે, ટુબીના રૂપો કયા છે? ભૂતકાળના ટુબીના રૂપો જુઓ, તેની નીચે એક બાજુ વોઝ અને બીજી બાજુ શું છે, વેર। વોઝ એટલે હતા, હતી, અને વેર એટલે હતા। હવે વિદ્યાર્થીઓ, આપણને પ્રશ્ન એવો થાય કે વોઝ વેર આપણે ક્યાં વાપરવા અને કોની સાથે વાપરવા? વર્તમાન કાળના ટુબીના રૂપો છે એમ ઇઝ આર, તેવી જ રીતે અહીંયા ભૂતકાળના ટુબીના રૂપો છે વોઝ વેર। જો વિદ્યાર્થીઓ મિત્રો, મેં નીચે તેની સમજ આપી છે તો તમે સરળતાથી સમજી શકશો કે વોઝ ક્યારે વપરાય અને વેર ક્યારે વપરાય। જુઓ, વોઝ છે એ વોઝ એ હી સી ઇટ અને આઈ સાથે વપરાશે, એટલે કે ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ અને આઈ આપેલો હશે તો ભૂતકાળમાં આપણે શું વાપરીશું એની જોડે? આ વોઝ વાપરીશું, બરાબર? નીચે જુઓ વેર, વેર ક્યારે વપરાશે? તો બહુવચનમાં વપરાશે, વી, યુ અને ધે આપેલું હશે ત્યારે આપણે શું લખીશું? વેર। નીચે જુઓ,
वाक्य छे ए वाक्य कई रीते बने छे एनु हकार वाक्यनु सूत्र मैं बनाव्यु छे। जुओ नीचे जुओ, पहला छे करता वत्ता वॉज वेर वत्ता अन्य शब्दों। आ सूत्र प्रमाणे वाक्य हकारनु वाक्य बनतु होय छे। जुओ पहला नीचेनु एक वाक्य जुओ, प्रिया वॉज एब्सेंट ऑन ट्यूजडे। करता करता एटले अहींया कोण छे, करता वाक्यमां प्रिया। त्यार पछी शुं लखवानुं छे, वॉज अथवा वेर। तो आपणे अहीं एक वचन छे प्रिया, एटले शुं आवशे एनी जोड़े, वॉज आवशे। वत्ता अन्य शब्द, अन्य शब्द अहींया वाक्यमां शुं छे, एब्सेंट ऑन ट्यूजडे। समझण पड़ी? गुड। जुओ बीजू वाक्य, राजेश एंड प्रिया वर एब्सेंट ऑन थर्सडे। तो राजेश एंड प्रिया एक थी वधारे छे, एक थी वधारे होय तो शू कहेवाय, एने बहुवचन कहेवाय। अने ए राजेश एंड प्रिया सेमा आवशे, देमा आवशे। तो दे साथे शू आवशे, वेर। આપણે એને વેર પણ કહીએ છીએ અને વર પણ બોલીએ છીએ, બરાબર? તો વે રાજેશ એન્ડ પ્રિયા વર એબસન્ટ ઓન થર્સડે। ત્યાર પછીનું વાક્ય છે, આનંદ વોઝ પ્રેઝન્ટ ઓન મોન્ડે। આનંદ, આનંદ શેમાં આવશે, હિમાં આવશે ને, તો હિ સાથે શું આવશે, વોઝ આવે। એટલે આનંદ વોઝ પ્રેઝન્ટ ઓન મોન્ડે। ચોથું વાક્ય જુઓ, અજય એન્ડ વિજય વર પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે। તો અજય એન્ડ વિજય બહુવચન થયું ને, બે છે, એકથી વધારે છે, એટલે તેની સાથે શું લખ્યું, વેર લખ્યું, બરાબર, વર લખ્યું આપણે। તો અહીંયા આપણે ટુબીના રૂપો હકાર વાક્યો જોયા, હવે ટુબીના રૂપના નકાર વાક્યો જોઈશું। તો નકારનું સૂત્ર છે, કરતા વત્તા વોઝ વર વર વત્તા નોટ વત્તા અન્ય શબ્દો। વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા ગભરાવાની જરા પણ જરૂર નથી, માત્ર આપણે શું કરવાનું છે, વોઝ વેર લખો, એ વોઝ વેર પછી નોટ લખવાનું છે, એટલે એ વાક્ય કેવું બની જશે, નકાર બની જશે, બરાબર। હકાર વાક્યની અંદર આપણે ખાલી માત્ર આપણે શું કરીએ છીએ, નકાર બનાવવા માટે નોટ નોટ મૂકીએ છીએ, અને નોટ ક્યારે મૂકવાનું છે, વોઝ અને વેર લખ્યા પછી। વાક્ય જોશો એટલે તમને સમજણ પડશે। નીચેનું વાક્ય જુઓ, પ્રિયા વોઝ નોટ પ્રેઝન્ટ ઓન સેટરડે। જુઓ, પ્રિયા વોઝ, વોઝ પછી આપણે શું લખવાનું છે, નકારમાં નોટ લખવાનું છે, તો આપણે નોટ લખ્યું, પ્રેઝન્ટ ઓન સેટરડે। બીજું વાક્ય જુઓ, રાજેશ એન્ડ પ્રિયા વર નોટ પ્રેઝન્ટ ઓન થર્સડે। તો રાજેશ એન્ડ પ્રિયા બહુવચન છે એટલે વેર લખ્યું, અને ત્યાર પછી નકાર બનાવ, નકાર વાક્ય છે એટલે નકાર વાક્યની અંદર આપણે શું લખવાનું છે, નોટ લખવાનું છે, અને ત્યાર પછી બીજા અન્ય શબ્દો લખવાના છે, એટલે વાક્ય આ રીતે બનશે, રાજેશ એન્ડ પ્રિયા વર નોટ પ્રેઝન્ટ ઓન થર્સડે। સમજણ પડી તમને? નકાર એટલે નકારની અંદર આપણે માત્ર નોટ ઉમેરવાનું છે, અને નોટ ક્યારે ઉમેરવાનું છે, કરતા લખો પછી વોઝ વેર લખો, વોઝ વેર પછી નોટ આવશે, એટલે વોઝ વેર પછી વોઝ કે વેર લખો, અને ત્યાર પછી આપણે નોટ એટલું ઉમેરવાનું છે, માત્ર આપણે નોટ લખવાનું છે, એટલે વાક્ય કેવું બની જશે, નકાર બની જશે। હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈશું। તો પ્રશ્નાર્થનું વાક્યનું જે સૂત્ર છે એ જ મેં લખ્યું છે, જુઓ, વોઝ વર વત્તા કરતા વત્તા અન્ય શબ્દો। તો અહીંયા પ્રશ્નાર્થ બનાવવા માટે શું કરવું પડશે, વોઝ કે વેરને આપણે કયા સ્થાને લખવાનું છે, પ્રથમ સ્થાને, અને પ્રથમ સ્થાને આપણે જે લખતા હતા કરતા, એ કરતા કયા સ્થાને આવશે, બીજા સ્થાને। ત્યાર પછી વત્તા અન્ય શબ્દો, એટલે સૌથી પહેલાં વોઝવેર લખવાનું, પછી કરતા લખવાનું, પછી અન્ય શબ્દો। નીચેનું વાક્ય જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। પેલું વાક્ય છે, વોઝ પ્રિયા પ્રેઝન્ટ ઓન મોન્ડે।
ક્રિયા છે એ કર્તા છે, કર્તાને આપણે બીજા સ્થાને લખ્યું છે, અને વોઝ છે એ વોઝને આપણે પ્રથમ સ્થાને લખીએ છીએ, વોઝ કે વેર હોય તો. બરાબર, અહીંયા ક્રિયા છે એ એકવચન છે એટલે એના માટે વોઝ આવશે, અને આપણે આગળ આપણે વોઝને આપણે પ્રશ્નાર્થ બનાવવા માટે વોઝને આપણે પ્રથમ સ્થાને લખીએ છીએ, વોઝ કે વેરને. એટલે વાક્ય આ રીતે બનશે, વોઝ પ્રિયા પ્રેઝન્ટ ઓન મોન્ડે. વિદ્યાર્થી મિત્રો, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલશો નહીં. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે આખું પ્રશ્નાર્થ બનાવે અને પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકવાનું જ ભૂલી જાય છે. પ્રશ્નાર્થ બનાવી અને પ્રશ્ન ચિહ્ન ન મૂકીએ તો એ ચાલે નહીં. તો આ વાક્ય છે, વાક્યનો જવાબ આવશે યસ હી વોઝ. ત્યાર પછીનું વાક્ય જુઓ બીજું, વેર રાજેશ એન્ડ પ્રિયા એબસન્ટ ઓન ફ્રાઈડે? નો, ધે વેર નોટ. ત્રીજું વાક્ય જુઓ, વોઝ સી એબસન્ટ ઓન વેનસડે? તેનો જવાબ આવશે નો, સી વોઝ નોટ. ચોથું વાક્ય જોઈએ, વેર ધે પ્રેઝન્ટ ઓન થર્સડે? જવાબ આવશે યસ, ધે વેર. એટલે પ્રશ્નાર્થ જે વાક્ય બનાવીએ છીએ એ પ્રશ્નાર્થમાં તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે કર્તા બીજા સ્થાને આવશે અને વોઝ વેર તમારે આગળ પ્રથમ સ્થાને મૂકવાનું છે. બરાબર, અને એ રીતે આખું વાક્ય બનશે અને છેલ્લે તમારે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એ પણ ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ આપણે ટુબીના રૂપો છે ટુબીના રૂપોથી પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે તેનો જવાબ યસ કે નોમાં જ આવે છે. તેનો જવાબ આપણે કાં તો યસ અથવા નોમાં જ એનો જવાબ લખવાનો હોય છે. હવે આપણે હાજરી પત્રક જોઈશું. હાજરી પત્રક એક્ટિવિટી ફોરમાં તમે જુઓ હાજરી પત્રક. અહીંયા નેમ છે તેમાં તમારે અન્ય ચાર નામ લખવાના છે. તમે કોઈ પણ વિદ્યાર્થીઓના ચાર નામ લખી શકો છો અને તેને અનુલક્ષીને પ્રેઝન્ટ અને એબસન્ટ લખવાના છે. પી એટલે પ્રેઝન્ટ, પ્રેઝન્ટ એટલે કે હાજર. એ એટલે એબસન્ટ, એબસન્ટ એટલે કે ગેરહાજર. બરાબર, એ અહીંયા દરેક ખાના આપેલા છે. દરેક ખાનાની અંદર તમારે પી, પ્રેઝન્ટનો પી અને એબસન્ટનો એ લખવાનો છે. તમે પી લખવું હોય તો પી લખી શકો, એ લખવું હોય તો એ લખી શકો. ત્યારબાદ અહીંયા નીચે જે પ્રમાણે વાક્યો બનાવ્યા છે ઉદાહરણમાં, એવા વાક્યો તમારે બનાવવાના છે. જેમ કે પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. એવા વાક્યો તમે જે વિદ્યાર્થીઓના નામ લખશો અહીંયા ચાર વિદ્યાર્થીઓના, એ પ્રમાણે તમારે અહીંયા નીચે આ ઉદાહરણમાં આપેલા છે તેવા વાક્યો બનાવવાના છે. મેં તમને શીખવાડ્યું એમ કે એક વચન હોય તો તમારે શું લખવાનું છે વોઝ, અને બહુ વચન હોય તો તમારે શું લખવાનું છે વેર. બરાબર, આ પ્રમાણે તમે જે વાક્યો છે એ વાક્યો સરળતાથી બનાવી શકશો, અને આ જે કોષ્ટક છે એ કોષ્ટક તમે સરળતાથી ભરી શકશો. મજા આવી ને વિદ્યાર્થી મિત્રો આજે આપણને ભણવાની? આજે આપણે શું શીખ્યા, એક્ટિવિટી ફોર શીખ્યા, અને તેની સાથે આપણે ગ્રામર પણ લઈ લીધું. ગ્રામર પણ એની સાથે આપણે શીખ્યા. આપણે આજે ગ્રામરમાં પાસ્ટ ટેન્સની અંદર જે ટુબીના રૂપો છે વોઝ વેર, પાસ્ટ ટેન્સના જે ટુબીના રૂપો છે વોઝ વેર પણ આપણે શીખ્યા. વિદ્યાર્થીઓ, તમારે હોમવર્કની અંદર મેં તમને આજે જે તમને સમજાવ્યું છે પાસ્ટ ટેન્સના જે ટુબીના જે રૂપો છે ભૂતકાળના ટુબીના રૂપો વોઝ વેર, તે જે સમજાવ્યું છે તે લખવાનું છે, એક્ટિવિટી ફોર લખવાની છે, અને રેગ્યુલર તમે જેમ અનુલેખન લખો છો તે અનુલેખન લખવાનું છે. ગુડ બાય વિદ્યાર્થી મિત્રો.